ચીખલી તાલુકાના સારવણી ગામે લાખો રૂપિયાને ખર્ચથી બનાવવામાં આવી રહેલા રસ્તામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ સ્થાનિકોમાં ઉઠી રહી છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામે રૂપિયા એક્યાસી લાખ કરતાં વધુને ખર્ચથી રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો આ રસ્તાનું કામ રાજકોટની એનએમ પટેલ નામની એજન્સીને ફાળવવામાં આવતા તેમણે રસ્તો બનાવવાની કામગીરી પણ હાથ ધરી હતી હાલમાં સારવણીથી કંસારિયા રોડ ઉપર ચીખલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચન બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં સ્પાનવાળો માઇનર બ્રિજ સો મીટરનો અપ્રોચ સાથે પ્રોટેક્શન બોલ તેમજ કામ શરૂ થવાની તારીખ એકત્રીસ ત્રણ બે અઢાર અને કામ પૂરું થવાની તારીખ અઢાર બાર બે હજાર અઢાર વગેરે માહિતી દર્શાવી હતી પરંતુ બોર્ડમાં દર્શાવેલ માહિતી અનુસાર રસ્તા બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે રસ્તો બનાવવાની કામગીરી પૂર્ણ થયાની તારીખને એક વર્ષ પૂર્ણ થવા છતાં માઇનર બ્રિજનો એપ્રોચ માર્ગ હજુ સુધી સંપૂર્ણપણે બનીને તૈયાર થયો નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય એવું ગ્રામજનો સ્પષ્ટ માની રહ્યા છે અપ્રોજ માર્ગની કામગીરી અધૂરી રહેતા માર્ગ ઉપરથી પસાર થતા રોજિંદા વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો ચીખલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં માર્ગની કામગીરી સંપૂર્ણપણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે દીપક સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ચીખલી